હલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે માર્કેટ કરતાં પણ 100 ગણો સારો એવો ચાનો મસાલો. મિત્રો, ચા એક એવી વસ્તુ છે જેના પર તમારો આખો દિવસ નિર્ભર કરે છે. જો સવારમાં એક કપ ગરમા ગરમ કડક મસાલેદાર ચા મળી જાય તો આખો દિવસ તાજગી ભર્યો અને સ્ફૂર્તિમય જાય છે. આજે આપણે આ ચાનો મસાલો બિલકુલ પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેનાથી ચા પીવાની મજા તો આવશે પણ સાથે સાથે બદલાતી મોસમના લીધે થતી બીમારીઓથી બચવામાં પણ મદદ કરશે. તો મસાલાની સાથે મસાલેદાર કડક ચાની રેસીપી પણ તમારા સાથે શેર કરીશ. તો આ રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. ચાનો મસાલો બનાવવા માટે એક પેનમાં 40 ગ્રામ ઇલચી, 20 ગ્રામ મરી. મરી ખાસ કરીને માથાનો દુખાવો અને શરદી ઉધરસથી બચવા ખૂબ જ મદદરૂપ છે. 10 ગ્રામ લવિંગ, 2 ચમચી વરિયાળી. ચાના મસાલામાં વરિયાળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી નાખજો. 2 નંગ મોટો એલચો, 1 મોટો ટુકડો તજ અને 1 નાનો નંગ જાયફળ નાખી સ્લો ફ્લેમ પર બધા જ મસાલાને શેકી લઈશું. મિત્રો, આ માપથી તમે રેગ્યુલર 2 ટાઈમ ચા બનાવશો તો 1 મહિના સુધી ચાલશે. વધારે ક્યારેય ના બનાવો, કારણ કે સમય જતાં જ આમાંથી સુગંધ અને ફ્લેવર જતી રહેશે અને મસાલો જેટલો ફ્રેશ હશે ચા પીવાની એટલી જ મજા આવશે. આ મસાલાને આપણે ફક્ત 3 જ મિનિટ સુધી શેકવાના છે, જેથી તેમાં રહેલું ઇન્ટરનલ ઓઇલ એક્ટિવેટ થઈ જાય અને મસાલાને હાથમાં લો તો એની ગરમી સહન થઈ શકે એટલું જ શેકવાનું છે. તો લગભગ 3 જ મિનિટમાં બધા જ મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું. તો મસાલા કમ્પ્લીટલી ઠંડા થઈ ગયા છે. હવે આપણે જે મોટો એલચો છે એમાંથી દાણા કાઢી લઈશું. છાલનો ઉપયોગ આપણે નહીં કરીએ અને મસાલાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે તેમાં 2 ચમચી સૂંઠ પાવડર અને 1/2 ચમચી ગંઠોડાનો પાવડર ઉમેરીશું. ગંઠોડાનો પાવડર ટોટલી ઓપ્શનલ છે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા ઘરે હોય તો જરૂરથી ઉમેરજો. હવે આ બધા જ મસાલાને આપણે પીસી લઈશું. જોઈ લો, આપણો એકદમ પરફેક્ટ અને જબરદસ્ત એવો ચાનો મસાલો બનીને તૈયાર છે. મિત્રો, આ મસાલો જ્યારે ચામાં પડશે ને, ટ્રસ્ટ મી, ચા પીવાની મજા 4 ગણી થઈ જશે અને આની સુગંધ આજુબાજુના ઘર સુધી પહોંચશે. આ મસાલાને એરટાઇટ કન્ટેનરમાં ભરીને જ સ્ટોર કરવો, જેથી તેનો ફ્લેવર અને સુગંધ બંને જળવાઈ રહે. મિત્રો, આ જ મસાલો માર્કેટમાં 1000-1200 રૂપિયા કિલો મળતો હોય છે, પણ ઘરે આ જ મસાલો અડધા ભાવમાં અને આપણને જેવો જોઈએ એવો તૈયાર થાય છે. તો આ જ મસાલામાંથી આપણે ફટાફટ મસાલાવાળી ચા પણ બનાવી જ લઈએ, જેના માટે આપણે 1 કપ જેટલું પાણી લઈશું. પાણી અને દૂધ તમે તમારી પસંદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. ઘણા લોકોને દૂધવાળી ચા પસંદ આવે છે તો ઘણા લોકોને પતલી ચા, એ તમારા પર ડિપેન્ડ કરે છે. મને પર્સનલી પાણી અને દૂધ બંને એકસરખા જ પસંદ છે. પાણી થોડું ઉકળે એટલે એમાં આપણે 1/2 ચમચી જેટલી ચા ઉમેરીશું. ચા તમે જેટલી કડક પીતા હો એ પ્રમાણે એડ કરવી. સાથે જ આપણે 5-6 જેટલા તુલસીના પાન ઉમેરીશું. તુલસીના પાનનો સ્વાદ ચામાં ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી એડ કરજો. ચા સરસ રીતે ઉકળે ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને ચાને થોડી વાર ઉકળવા દઈશું. દૂધ ઉમેર્યા બાદ જેવો ઉભરો આવે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું. ખાંડ પણ તમે જેટલી કડી ચા પીતા હો એટલી ઉમેરી શકો છો. ખાંડ ઉમેર્યા બાદ ચાને આપણે થોડી વાર ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચીથી ઓછો ચાનો મસાલો એડ કરીશું. મિત્રો, ખરેખર આ ચાનો મસાલો એડ કર્યા બાદ ઘરમાં મસાલાની સુગંધ સુગંધ થઈ ગઈ છે, અને જ્યારે પણ તમે આ મસાલાને ચામાં ઉમેરશો તો ના તો તમને આદુની જરૂર પડશે, ના તો ફુદીનાની. અને બદલાતી મોસમના લીધે ઘણીવાર માથું પણ દુખતું હોય છે, તો આવા સમયે આ મસાલાવાળી ચા દવાનું કામ કરશે. તો ચા પણ સરસ એવી ઉકળી ગઈ છે. આ ગરમા ગરમ મસાલાવાળી ચાનો તમે બિસ્કિટ કે પછી બન મસ્કા સાથે આનંદ માણો, ખૂબ જ મજા આવશે. તો મિત્રો, તૈયાર છે એકદમ સ્પેશિયલ અને માર્કેટ કરતાં પણ 100 ગણો સારો એવો ચાનો મસાલો, અને સૌ કોઈને પસંદ પડે એવી મસાલાવાળી ચા. તો મિત્રો, એકવાર આ રીતે ચાનો મસાલો જરૂરથી ટ્રાય કરજો. બહારથી મસાલો ક્યારે પણ નહીં લાવવો પડે, અને આ મસાલાથી જ્યારે ચા બનાવશો તો ઘરમાં સૌ કોઈને પસંદ આવશે. અને તમે પણ જો મારી જેમ ચાના રસિયા છો તો તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.
आशा राखू छू कि आजनी रेसिपी तमने अवश्य पसंद आवी हशे अने जो पसंद आवी होय तो आ वीडियो ने लाइक अने तमारा फ्रेंड्स अने फेमिली साथे शेयर चोक्कसथी करजो अने आवी ज अवनवी अने स्वादिष्ट रेसिपी जोवा माटे प्लीज 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 चेनल ने सब्सक्राइब फटाफट करी दो। मळीशु पाछा आवी अवनवी रेसिपी साथे। त्यां सुधी खाओ अने खुश रहो। जय माताजी।